વડોદરાના કરજણમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા. વડોદરાના કરજણ ખાતે ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. ક્ષત્રિય રાજપૂત સમાજવાડીની બાજુમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું. આયોજિત કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં મેદાને પડ્યું છે. આયોજિત સંમેલનમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા હતા. સુરત નિવાસી ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન ધારીની બાએ સુંદર પંક્તિ રજૂ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે મે નારી મેરી પહેચાન મેરી શબ્દ બોલેંગે, મે નારી મેરી પહેચાન મેરી શબ્દ બોલેંગે, હુઆ હે ગરીબ પેવાર મેરે શબ્દ બોલેંગે, શબ્દો કી હે તેજધાર મેરે શબ્દ બોલેંગે. તેઓએ જણાવ્યું હતું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ક્ષત્રિય વાણિયા બ્રાહ્મણ દરેક માટે સ્વાભિમાન દરેક સ્ત્રી માટે સૌથી પહેલી કડી છે. ક્ષત્રિય સમાજના કોર કમિટી મુખ્ય સદસ્ય રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે જય પવાની ભાજપ જવાની સૂત્ર સાથે અમારી લડત ચાલુ છે. જે લડત દિવસે ને દિવસે ઉગ્ર બનતી જાય છે. અમારા સૂત્રો પર અડગ છે. ક્ષત્રિય સમાજમાં કોઈ જગ્યાએ ભાગલા પડ્યા નથી. મને અપેક્ષા હતી આટલા સમયથી ક્ષત્રિય આંદોલન ચાલે છે તો સાહેબ બે શબ્દ કહેશે, પણ સાહેબ કંઈ બોલ્યા નથી, તેનું મોટું દુઃખ છે. સોમનાથજીનું મંદિર કેવી રીતે રહ્યું? વિધર્મી લડવા આવ્યા તો તેમની સામે કોણે લડ્યું તે બધાને ખબર છે. સામાજિક લડત અમારી ચાલુ છે. જામનગરમાં પ્રધાનમંત્રી જામ સાહેબને મળ્યા, આશીર્વાદ લીધા, એક પ્રકારનું રાજકારણ છે. દર વખતે આવે તો જામ સાહેબને મળે, આનાથી ક્ષત્રિય સમાજને કોઈ ફરક પડતો નથી. ક્ષત્રિય સમાજની લડત ચાલુ છે. ક્ષત્રિય સમાજ મોદી સાહેબથી પણ નારાજ છે, એમ તેઓ જણાવ્યું હતું. ત્યારબાદ ક્ષત્રિય સમાજના પ્રદેશ ઉપાધ્યાય મનીષસિંહ પરવારે જણાવ્યું હતું કે રૂપાલાના નિવેદનના અનુસંધાનમાં જણાવ્યું હતું કે ભાજપને ઘણું નુકસાન થશે. મોદી સાહેબને 26-26 બેઠક પર દેખાશે. સમગ્ર બાબત ગુજરાતમાં પડકો પડ્યો છે. વિરાટસિંહે જણાવ્યું હતું કે આજે 40 દિવસ પૂરા થયા. નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું, તમે મને કાગળ લખજો, પોસ્ટકાર્ડ લખજો. મારી માતા બહેનાઓ 1,00,000 જેટલા પોસ્ટકાર્ડ લખ્યા પછી તેમને ગીત ગાયું કે કાગળિયા લખી લખી થાકી, પણ તારા તો ભયલા મનમાં નથી. મહેન્દ્રસિંહે જણાવ્યું હતું કે 2002 પછી તેમને એકલા પાડવામાં આવ્યા હતા, ત્યારે ક્ષત્રિય સમાજ તમારી સાથે હતો. આજે તમારી અમારી સાથે નથી. આ લડાઈ 44 કરોડ ક્ષત્રિયોની છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે કરજણ પોલીસનો ગોઠવાયો જતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આયોજિત કાર્યક્રમમાં 147 કરજણ વિધાનસભા વિસ્તારના ક્ષત્રિય રાજપૂત સમાજના રમજુભા જાડેજા, કોર કમિટી પ્રમુખ મનીષસિંહ પરમાર, કરણીસિંહના પ્રદેશ ઉપાધ્યક્ષ વિક્રમજી રાઉલજી, ધારીની બા સુરત મહેન્દ્રસિંહ, યુવાનો સહિત સંકલન સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, કરજણ.